સમય થયો છે હેડલાઇન્સ નો, જોઈએ આજની હેડલાઇન્સ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં દસાલ જંગલ વિસ્તારમાં અથડામણ, એક આતંકી ઠાર કરવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન શરૂ, સેનાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કોલોરાડો યુએસ એરફોર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઇડન ઠોકર ખાઈને નીચે પડી ગયા હતા. અમેરિકા રાષ્ટ્રપતિ જો બિડેનનો નીચે પડતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુએસમાં કોંગ્રેસ નેતાનો મક્કમ દાવો, રાહુલ ગાંધી બોલ્યા વિપક્ષ ચૂંટણી રીતે એકજૂથ. 2024ની ચૂંટણીમાં પરિણામ લોકો આશ્ચર્યચકિત કરશે. નાણાકીય વર્ષ 2022-23માં જીએસટી કરની માસિક સરેરાશ આવક રૂપિયા 1.51 લાખ કરોડ હતી. તેની સામે એપ્રિલના વેચાણના આધારે મે મહિનામાં એકત્ર કરવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીની કુલ આવક 1,57,090 કરોડ થઈ છે. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં 350 થી લઈને 450 રૂપિયા મળી રહી છે પ્રસાદીમાં. ખુરશી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની બોલબાલા સાથે હવે નવો વિવાદ જોડાયો છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પ્રસાદના નામે ખુરશીના ભાવતાલવાળા બેનર લાગ્યા. NCERTએ બાળકો પરનો જાબો ઓછો કરવાની કવાયત અંતર્ગત ધોરણ 10ની વિજ્ઞાનની ચોપડીમાંથી કેમિસ્ટ્રીના પીરિયડોક્સ ટેબલને હટાવી દીધું છે. પીરિયડોક્સ ટેબલને કેમિસ્ટ્રીથી અજાણ વિકસિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક ગણાવ્યા છે. મેડલોની હરાજી થઈ છે. દિલ્હીની બોર્ડર પર ફરી જામ પંચાયત દરમિયાન એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે પહેલવાન ગંગામાં મેડલ વહાવવાની જગ્યાએ તેને આંતરરાષ્ટ્રીય કુસ્તી મહાસંઘના માધ્યમથી હરાજી કરે. ભાજપના નેતાઓ પણ બાગેશ્વર ધામના શરણે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓ ઝૂલામાં ઝૂલતા ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા.